નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માંના મેથ્સ વિષયનું ચેપ્ટર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ નવી ટેક્સ્ટબુકનું આ સ્વાધ્યાય 2.3 છે. ચેપ્ટરનો છે 6ઠો પાઠ. પ્લેલિસ્ટમાં આપણે સ્ટાન્ડર્ડ 7 મેથ્સ ચેપ્ટર 2 સ્વાધ્યાય નામનું પ્લેલિસ્ટ પણ છે, જેમાં દરેક વિડીયો તમને ક્રમવાઇઝ મળી જશે. ચેનલ બનાવવા વિવાદ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પહેલો જ પ્રશ્ન છે શોધવાનો, બરાબર. પહેલો દાખલો આપ્યો 12 ભાંગ્યા 3 ના છેદમાં 4. એક દાખલો શીખી લ્યો એટલે આ બધા દાખલા તમને આવડી જશે, સાવ સહેલામ સહેલા. 12 ભાંગ્યા 3 ના છેદમાં 4 છે તો 12 એમનેમ રહેવા દેવાના. ભાંગાકારનું ગુણાકાર થશે ને એટલે છેદ હોય અંશમાં હોઈ જશે, અને અંશ છે એ છેદમાં એટલે વ્યસ્ત થઈ જશે. આગળની સંખ્યામાં જો કાંઈ ફેરફાર નહીં, 12 એમના એમ રહેશે, પણ ભાંગાકાર પછીની જે અપૂર્ણાંક છે એમાં વ્યસ્ત થશે, ગુણાકાર થશે. જો ભાંગાકારનું શું થયું, ગુણાકાર થયું એટલે વ્યસ્ત થઈ ગયો. છેદ તો અંશમાં આવી ગયો, અંશ તો એ છેદમાં આવી ગયો. 12 છે ને એ છેદમાં કાંઈ ન રહે, એક તો હોય જ એટલે ક્રોસ ગુણાકાર થાય છે. જો આ રીતના 4 3 12, 3 3 રદ થઈ ગયા, તો વધ્યા શું 4 ગુણકમાં 4, ચોકે ચોકે 16. તો પહેલાનો જવાબ આપને મળશે 16. ત્યારબાદ બીજો દાખલો છે 14 ભાંગ્યા 5 ના છેદમાં 6. એટલે 14 તો એમના એમ રહેશે, ગુણાકાર થશે, ભાંગાકારનું ગુણાકાર થશે એટલે વ્યસ્ત થઈ જશે. 6 અંશમાં છેદમાં આવશે 5. 14 ના છેદમાં કાંઈ નથી તો એક તો છે જ. હવે જો એ ક્રોસ ગુણાકાર થાય છે, ઉડે છે, ક્રોસ નથી ઉડતા, તો અંશ અંશનો ગુણાકાર. 14 6 84 છેદમાં આવ્યા 5 5 1 5, બરાબર. હવે પાછું આપણે ભાંગાકાર કરીએ. ઊંધી ઘડિયાળનો નિયમ જે આગળ શીખી ગયા હતા, આગળના વિડીયો ના જોયો તો ખાસ જોજો, તો જ આપણે દાખલા સરળતાથી શીખી શકશો. એ પ્લેલિસ્ટમાં ઓપ્શનમાં તમે પ્લેલિસ્ટ જોઈ શકશો એનું. હવે 5નો ઘડીયો આપણે જોવાનો, જો 5 2 10 વધી જાય એટલે 5 1 5, 8 માંથી 5 જાય એટલે 3, ઉપરથી ઉતારો ચોગડો. 6 5 30, 4 વધ્યા, આ 4 જશે અંશમાં, ક્યાં જશે અંશમાં. 16 આવશે પૂર્ણાંકના સ્થાને, અને 5 આવશે અહીં છેદમાં, બરાબર. છેદમાં તો 5 છે, મળી ગયા આપણે. 16 5 80 ને 4 84, આપણો દાખલો સાચો. નેક્સ્ટ બીજો ત્રીજો દાખલો છે 8 ભાંગ્યા 7 ના છેદમાં 3. તો 8 એમના એમ ગુણાકાર થશે એટલે 3 અંશમાં આવી જશે, અને છેદમાં આવશે 7. ક્રોસ ગુણાકાર થતો નથી એટલે 8 3 24 ગુણાકાર કરવાનો, છેદમાં 7 ના 7. હવે જે આગળ ભાંગાકાર કરીએ, મોટી અંક હોય તો ભાંગાકાર કરીએ, મોઢે આવડતું હોય આપણે ગુણાકાર, બરાબર. તો સીધું મોઢે પણ તમે કરી શકો. 7 ના ઘડિયામાં 24 પાસે જવાનું. 7 3 21 7 4 28 28 વધી ગયા. 7 3 21 21માં કેટલા નાખીએ ઉમેરીએ તો 24 થાય, તો 21માં 3 ઉમેરીએ એટલે 24 થઈએ, એટલે 3 પૂર્ણાંક 3 ના છેદમાં 7 જવાબ આપણે આ રીતના પણ મોઢે મળી જશે. ત્યારબાદ ચોથો દાખલો 4 ભાંગ્યા 8 ના છેદમાં 3 છે. તો 4 પછી ગુણાકાર કરીએ આપણે, ભાંગાકાર ગુણાકાર એટલે અંશમાં આવી જશે 3, છેદમાં આવશે 8. કેટલા આવશે 8. હવે ભાગ આવશે 4 2 8, શું કામે આ ક્રોસમાં 4 4 રદ થઈ ગયા, જવાબ મળ્યો આપણે 3 ના છેદમાં 2. આ અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું, તો કે છેદ કરતાં અંશ મોટો હોય. તો અશુદ્ધ અપૂર્ણાંક મિશ્રમ રૂપાંતર થાય 2 1 2, આ 2 ગુણાકાર 2 1 2, 2માં કેટલા ઉમેરે 3 થાય તો 1, તો 1 પૂર્ણાંક 1 ના છેદમાં 2 આપણે એનો જવાબ મળી જશે. 5મો દાખલો 3 ભાંગ્યા 2 પૂર્ણાંક 1 ના છેદમાં 3. તો 3 ભાંગ્યા, પેલા મિશ્રનું આપણે શું કરશું, અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર, છેદમાં 3 થઈ ગયા. તો 3 2 6 3 2 6 ને 1 7, બરાબર. શું કર્યું, મિશ્રનું અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કર્યું. પહેલાં છેદ હોય નહીં, 3 લખી જ નાખવાના છેદમાં, પછી 3 ગુણ્યા 2 કે 3 2 6 ને એમાં 1 ઉમેરે એટલે 7 ના છેદમાં 3 જવાબ મળ્યો. આ 3 ગુણાકારમાં, બસ 3 ગુણાકારમાં કરશું એટલે 3, આ 7 ના છેદમાં 3 નું વ્યસ્ત થઈ ગયા એટલે 3 ના છેદમાં 7 થશે. હવે ક્રોસમાં ગુણાકાર તમે જુઓ થશે, પણ છેદ ઉડતા નથી,
એટલે શું છે? અંશંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. તન તન નવ, નવના છેદમાં સાત. તો સાત એકુ સાત, સાતમાં કેટલા ઉમેરી નવ થાય? તો કે બે. એટલે એક પૂર્ણાંક બેના છેદમાં સાત જવાબ મળશે. ત્યારબાદ વાત પૂછે, બરાબર. તો પાંચ ભાંગ્યા, સોરી છઠ્ઠું, પાંચ ભાંગ્યા ત્રણ પૂર્ણાંક ચારના છેદમાં સાત. તો પાંચ ભાંગ્યા, પહેલાં આપણે આ મિશ્રનું અશુદ્ધ પૂર્ણાંકમાં રૂપાંતર કરવું જોઈશે. છેદમાં સાતના સાત એમનું સાત ત્રણ એકવીસ, એકવીસમાં ચાર ઉમેરીએ એટલે થશે પચીસ. હવે આપણે પાંચ ગુણાકાર કરશું, ભાંગાકારના ગુણાકાર નિશાની કરી, એટલે શું થશે? અંશમાં આવી જશે સાત, છેદમાં આવશે પચીસ. હવે પચીસના ભાગ લાવી, પચ્ચું પચ્ચું પચીસ, આ પાંચ પાંચ અંશને છેદના રદ થઈ ગયા, સાતના છેદમાં પાંચ આપણે મળ્યા, બરાબર. હવે આને આપણે મિશ્રમાં રૂપાંતર કરીએ. તો મિશ્રમાં રૂપાંતર કરવું હોય તો છેદમાં પાંચ તો મૂકવાના જ પહેલાં. પાંચ એકુ પાંચ, પાંચમાં કેટલા ઉમેરીએ? બે થાય, એટલે સોરી સાત થાય, બે ઉમેરીએ એટલે, બરાબર. એટલે એક પૂર્ણાંક બેના છેદમાં પાંચ જવાબ મળશે. પાંચ એકુ પાંચ અને બે ઉમેરી એટલે સાત. હવે આપણે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન બીજો. નીચે આપેલ દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત શોધો. મેળવેલ વ્યસ્ત સંખ્યાઓનું શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક છે કે પૂર્ણાંક સંખ્યા છે એમાં વર્ગીકરણ કરવાનું રહેશે. હવે પહેલાં વ્યસ્ત કરવાનું, ત્રણના છેદમાં સાતનું વ્યસ્ત આપણે કરીએ એટલે છેદ અંશમાં આવી જાય, સાત છેદ તો અંશમાં આવી ગયો, અંશ તો એ છેદમાં આવી જશે. હવે આ સાતના છેદમાં ત્રણ, આ એક અશુદ્ધ અપૂર્ણાંક છે. કઈ રીતના ખબર પડી? તો કે છેદ કરતાં અંશ મોટો હોય, યાદ રાખજો, છેદ કરતાં અંશ મોટો હોય તો એ અશુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. બીજી રકમ, પાંચના છેદમાં આઠ, તો પાંચના છેદમાં આઠ નો વ્યસ્ત કરતાં આઠના છેદમાં પાંચ થશે. હવે આમાં પણ જુઓ તમે, છેદ કરતાં અંશ મોટો એટલે આ પણ થશે અશુદ્ધ અપૂર્ણાંક. નેક્સ્ટ ત્રીજો જ હવે જોઈએ આપણે. ત્રીજો એમ છે, નવના છેદમાં સાત, તો નવના છેદમાં સાતનો વ્યસ્ત કરતાં અંશમાં આવી જશે સાત, છેદમાં આવશે નવ. હવે જુઓ, છેદ કરતાં અંશ નાનો થયો, ઓલો મોટો હતો, છેદ કરતાં હંમેશા અંશ નાનો થાય એટલે શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. શુદ્ધ અપૂર્ણાંક છે, બરાબર. સાતના છેદમાં નવ શુદ્ધ અપૂર્ણાંક થયો. ત્યારબાદ ચોથું છે, છના છેદમાં પાંચ, તો છના છેદમાં પાંચનો વ્યસ્ત કરતાં પાંચના છેદમાં છ થશે. હવે છેદ કરતાં અંશ નાનો, હમણાં જ શીખ્યું, છેદ કરતાં અંશ નાનો એટલે કે શુદ્ધ અપૂર્ણાંક છે, બરાબર. આ ખ્યાલ પડો મિત્રો આપને. નેક્સ્ટ જોઈ રકમ આપણે, બારના છેદમાં સાત છે, તો બારના છેદમાં સાતનો વ્યસ્ત સાતના છેદમાં બાર થશે, બરાબર. છેદ કરતાં અંશ કેવો થયો? નાનો, એટલે કે છેદ કરતાં જ્યારે અંશ નાનો થાય એટલે શુદ્ધ અપૂર્ણાંક થાય છે, શુદ્ધ અપૂર્ણાંક છે, બરાબર. ત્યારબાદ છઠ્ઠો, એકના છેદમાં આઠ, તો એકના છેદમાં આઠનો વ્યસ્ત આઠના છેદમાં એક થાય. હવે છેદમાં એક લખવાની જરૂર છે નહીં, આઠના છેદમાં એક થાય, બરાબર. પણ આઠ છે એ મોટી સંખ્યા છે, છેદમાં એક આપણે લખાતો નથી, એટલે આઠ થઈ ગઈ કેવી સંખ્યા થઈ ગઈ? પૂર્ણ સંખ્યા થઈ ગઈ. આઠ થઈ ગઈ પૂર્ણ સંખ્યા. એ જ રીતના ત્યારબાદ સાતમું જોઈએ આપણે, એકના છેદમાં અગિયાર છે, તો એકના છેદમાં અગિયારનો વ્યસ્ત કરીએ તો થાય અગિયારના છેદમાં એક. અગિયારના છેદમાં એક લખાતો નથી એટલે અગિયાર લખાય છે, એટલે અગિયાર છે એ પૂર્ણ સંખ્યા કહેવાય છે, બરાબર. તો આ રીતના આપણે અશુદ્ધ અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક ને પૂર્ણ સંખ્યાનું વર્ગીકરણ કર્યું.